મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર, જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કચરો ભરવાની વાનમાં જોખમી સવારીનું વિડીયો છે કે જે વાયરલ થયું છે. જીએસટીબી જોકે આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ આ જે વિડીયો વાયરલ થયો છે અમદાવાદથી કચરો ભરવાની ગાડીની અંદર જોખમી રીતે જે રીતે આ સવારી કરવામાં આવી રહી છે, લોકો આની અંદર ઊભા છે અને જોખમી રીતે સવારી થઈ રહી છે. આ જે વિડીયો અત્યારે હાલ વાયરલ થયો છે, જોકે તેની પુષ્ટિ જીએસટીબી દ્વારા કરવામાં આવતું નથી, પરંતુ આ જોખમ ભરેલો વિડીયો છે કે જે સામે આવ્યો છે. અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે અને તેમાં પડઘોડાસર સ્મૃતિ મંદિર નજીકનો આ વિડીયો હોય તેવી પણ સ્પષ્ટતા જોવા મળી છે. કચરો ભરવાની ગાડીની અંદર કઈ રીતે આ લોકો જોખમી રીતે તેની અંદર સવારી કરી રહ્યા છે તેના દ્રશ્યો સ્પષ્ટપણે ટીવી સ્ક્રીન પર જોવા મળે છે. ત્યારે મહત્વની વાત એ છે કે આ કેટલું યોગ્ય છે અને તેમાં પણ જે વ્યક્તિ આ વિડીયો બનાવ્યો છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો, તે પછી આવી રીતે સવારી કરતા લોકો માટે કેમ કાયદો નથી તેવા પણ સવાલ ઉઠે છે. શા માટે તેઓની અટકાયત ન કરવામાં આવી તે પણ સવાલ ઉઠે છે. તેઓ તો જોખમમાં રહે છે જ, પરંતુ બીજાને પણ જોખમમાં મૂકે છે તે પણ એક સવાલ છે. તો આજે અંગે બધું માહિતી માટે સંવાદદાતા વિરેન્દ્ર જોડાયા છે. વિરેન્દ્ર, જે વાયરલ વિડીયો છે તેને લઈને શું વિગતો? બિલકુલ માનસી, કે અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર રીલ્સ બનાવવાનો જે જમાનો ચાલી રહ્યો છે, તેની અંદર સામાજિક તત્વો દ્વારા અવારનવાર જે રીલ્સો બનાવવામાં આવતી હોય છે ને, રસ્તા ઉપર આતંક મચાવવામાં આવતો હોય છે, તેવો જ વિડીયો એક ફરી એક વખત શહેરનો વાયરલ થયો છે, જેની અંદર કચરો ભરવાની જે વાન હોય છે તેની અંદર જોખમી મુસાફરી કરીને આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. અને તેની અંદર વાન ઉપર અનેક યુવાનો બેસાડવામાં આવ્યા હતા. બે અલગ અલગ વાહનોની જો વાત કરવામાં આવે માનસી, તો બંને વાહનો ઉપર યુવાનોને બેસાડવામાં આવ્યા હતા અને તે એમના દ્વારા જે સ્ટંટબાજી કરવામાં આવતી હતી, જો આ સ્ટંટની અંદર અકસ્માત થાય ને કોઈને જાનહાનિ થાય તો જવાબદાર કોણ રહેશે? કારણ કે ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વખત આ જે સામાજિક તત્વો હોય છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ જે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે સામાજિક તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે આ વિડીયો જે છે તે પોલીસ સૂત્રો પાસે જાણકારી મળી છે, તે મુજબ ઘોડાસર સ્મૃતિ મંદિર હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કચરો ભરવાની જે વાન હોય છે તેની ઉપર તેમના દ્વારા આ રીતના સ્ટંટબાજી કરવામાં આવી રહી છે, એટલે કે ક્યાંક ક્યાંક કોર્પોરેશન વિભાગ દ્વારા પણ આ અવારા તત્વો ઉપર કાર્યવાહી કરવી ખૂબ જરૂરી રહેશે માનસી. આભાર આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ. તો ઘણા બધા પ્રશ્નો હવે ઉઠી રહ્યા છે, કારણ કે શું આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે. જે સડકતા સવાલો સામે આવ્યા છે, સૌથી પહેલો તો પ્રશ્ન એ છે કે આ જે વાયરલ વિડીયો છે તેનું આખરે સત્ય શું છે? જોકે જીએસટીબી આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. કેમ કચરો ભરવાની વાનની અંદર જોખમી મુસાફરી કરાઈ છે? આ સૌથી મોટો સવાલ ઉદભવે છે. અકસ્માત થશે કે જાનહાનિ થશે તો આખરે જવાબદાર કોણ રહેશે તે સવાલ છે. કેમ પોલીસ દ્વારા આવા તત્વો સામે નક્કર કામગીરી નથી કરાતી? આ પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે. આવી ઘટના ન બને તે અંગે આખરે શું કડક પગલાં ભરવામાં આવશે?